નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ એક વિષય ગાઈ, એમાં આપણે 11 થી અંકને શબ્દમાં લખો. અંકને શબ્દમાં આપણે અગાઉ 1 થી 10 લખી ગયા છીએ, હવે આપણે લખો 11 થી 20 અંકને શબ્દમાં. હવે ગુજરાતીમાં તમે કાનોમાંતરના શબ્દો અને વાક્યોને બધા લખો જ છો, તો હવે આપણે આમાં 11 થી 20 આપણે બોલીએ છીએ અ ઈ આ ર, પણ આપણે શબ્દમાં કેવી રીતે લખવું, તો અહીં આપણે એ રીતે લખશું. બેકડા 11, તો 11 બોલ્યા, હવે એ લખશું આપણે. તો પેલા અજગરનો અ, એટલે અ, પછી ગણપતિનો ગ, પછી ગને લખવા ગી અ ગી, પછી ય યતિનો ય, પછી બાજુમાં કાનો એટલે અ ગી યા, ને રમકડાનો ર અ ગી યા ર. હવે વંચાય ને અ ગી યા ર, એવી રીતે આપણે શબ્દમાં લખશું. એકરે બગરે કાર, તો હવે લખશું બાર, તો બકરીનો ગ, પછી બાજુમાં કાનો, પછી રમકડાનો ર, પછી વાંચશું બાર. એકરે જગરે તેર, તો હવે આપણે તેર લખશું અહીંયા, તો તે લખવા માટે આપણે કરવાનું ત, એને એક માત્રા તે, પછી રમકડાનું ર તેર, એવી રીતે વાંચશું. પછી ચૌદ, તો ચકલીનો ચ, પછી બાજુમાં ગાનો, પછી બે માત્રા એક અને બે, એટલે બે માત્રા, પછી દડાનો ત, ચૌદ. બરોબર, હવે લખું પંદર, એટલે પાંચે પંદર, અહીં શબ્દમાં લખું પાંચ, પતંગનો પ, પછી ઉપર ટકુ, પછી દ દડાનો ચ, પછી ર રમકડાનો ર, હવે વાંચું પંદર. હવે આપણે લખું સોળ, તો સસલાનો સ, બાજુમાં કાનો, ઉપર એક જ માત્ર, પછી ડ નળનો ડ, સોળ, એ રીતે વાંચું. હવે આપણે સતર, તો સતર પણ આપણે લખશું સસલાનો સ, પછી તલવારનો ત, પછી આપણે સત એટલે બોલીએ છીએ, તેની આપણે આમ કરશું, પછી રમકડાનો ર સતર. હવે આપણે લખશું એકરે આટલે અઢાર, અજગરનો અ, પછી ડ ઢગલાનો ડ, પછી બાજુમાં કાણો, પછી રમકડાનો ર અઢાર. હવે આપણે લખશું એકરે નવરે ઓગણીસ, તો આપણે અજગરનો અ, પછી બાજુમાં કાણો, ઉપર એક જ માત્રા કરવાની છે, કેટલી માત્રા કરવાની છે? એક જ, પછી ગ ગણપતિનો ગ, પછી ણ પેણનો ણ, હવે ણ પેણનો ણ કરો, હવે ઓ ગણ ની, તો ની આપણે જગ્યાએ કરશું ની, ને સ સસલાનો સ, ઓ ગણી સ, એવી રીતે વાંચશું. હવે આપણે કરશું બગડા નીતિ બીજ, તો અહીંયા લખું બીજ, તો ગ કમાડનો ગ, પછી વની દેખાય બી, પછી સ સસલાનો સ, બીજ. આવી રીતે આપણે લખશું, બોલી બોલીને લખશું, સારા અક્ષરે લખશું, હોમવર્ક કરશું, અને આની તમારે ખાસ બીજી પણ નોટ હોય તમારી પાસે એક્સ્ટ્રા, તો એમાં આ બધું લખવાનું, એકથી કરીને બી, એટલે તમારી પ્રેક્ટિસ ચાલુ રહે અને તમને લખતા પણ આવડે અને વાંચતા પણ તમે આવડે. આવી રીતે લખવાનું અ ઈ આ ર, બોલી બોલીને લખવાનું અને હોમવર્ક પણ કરવાનું અને લેસન કરવાનું.